દોસ્તો, અમારી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે હું એવો એક ઘરેલુ નુસખા લઈને આવ્યો છું કે માથાનો દુખાવો ગમે તેટલો ભયંકર હોય તો પણ તમને થોડીક વારમાં મટી જશે. તો ચાલો આપણે જોઈએ આ ઘરેલુ ઉપાયને. તો આજકાલની જોરતી ચાલતી જિંદગીમાં માનસિક તણાવના કારણે માથાનો દુખાવો કે જેવી અનેક સમસ્યાઓ એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. તો માથાનો દુખાવો બધા વ્યક્તિને થાય છે. નાના છોકરાને ભણવાના ટેન્શનમાં માથાનો દુખાવો થાય છે, નોકરીવાળા માણસને કામનું ટેન્શન, અને સ્ત્રીઓને પણ કેટલીક સમસ્યાઓને લઈને માથાનો દુખાવો થાય છે. એ એક હવે સામાન્ય વાત થઈ ગઈ છે. તો એનાથી આપણે કઈ રીતે છુટકારો મેળવીએ? તો એનાથી છુટકારો મેળવવા આપણે કેટલીક દવાઓ ખાઈએ છીએ, જેનાથી ધીરે ધીરે એવી દવાઓ બધા ખાવાથી બધાને આદત પડી જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે ઘણી જ તકલીફ પડે છે. તો તમને હું એ બતાવવા માગું છું કે માથાનો દુખાવો ખતમ કરવા માટે તમારે જે દવાઓ લેવાની છે તે શરીર માટે ભારે જ નુકસાનકારક છે. તો એનાથી તમને કહ્યા વગર તમારી જાણકારી માટે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તો એટલા માટે તમારે એના માટે શું કરવું જોઈએ? તો ચાલો આજે હું તમને માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય બતાવવાનો છું. તો જેનાથી તમારો માથાનો દુખાવો જલ્દી મટી જશે. તો ચાલો તમને બતાવું છું કે ભયંકરથી પણ ભયંકર માથાનો દુખાવો 2 મિનિટમાં સરસ કરવા માટે રામબાણ ઘરેલું નુસખા, જે તમે ઘરે પણ કરી શકો છો. આ ઘરેલું નુસખા એકદમ સરળ અને તેને બનાવવામાં ઘણી સરસ રીત છે. પહેલાં તો તમારે એક ચમચ અજવાયનને તવા પર થોડું ગરમ કરી સુતરા અથવા મુલાયમ કાપડમાં કાઢી લેવું, અને પછી એને તમારે એક પોટલી બનાવી લેવી નાની, અને પછી તમારે આ એ બતાવવું કે પોટલીમાં અજવાયન થોડું ગરમ થવા દેવું. પછી માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે અજવાયનની પોટલીને સૂંઘી લેવી અને સૂંઘતું રહેવું. જ્યાં સુધી એ પોટલી ઠંડી નહીં થાય ત્યાં સુધી તેને સૂંઘવી. તો દોસ્તો, આવી રીતે કરવાથી તમને 2 મિનિટ પછી માથાના દુખાવાથી છુટકારો મળી જશે, અને તમારો માથાનો દુખાવો પૂરી રીતે આયુર્વેદિક માથાનો તરીકાથી મટી જશે. એટલા માટે તમારી જાણકારી માટે આ એક ઉપયોગ કરેલો આસન તરીકાવાળું સરળ અને ઘરેલુ નુસખા છે. તો એનાથી પણ અલગ તમને આ વાત બતાવું છું કે આ ઘરેલું નુસખાને તમે અપનાવો તો નિશ્ચિત રૂપથી તમને દવાઓની આદત પણ નહીં પડે, અને તમે ઘરના રસોઈમાં રાખેલા સામાનમાં પોતાના માથાના દુખાવામાંથી છુટકારો મેળવી શકશો. તો હું તમને બતાવવા માગું છું કે જે વ્યક્તિ માથાના દુખાવા જેવી સમસ્યાથી પરેશાન છે, એ વ્યક્તિ આ નુસખા એકવાર જરૂર કરે, જેથી આ નુસખા ઘણી સારી રીતે રાહત મળશે. આ ઘરેલું નુસખા નાના છોકરાઓ માટે બહુ જ ફાયદાકારક છે, અને એના લીધે દવા ખાવાની આદત પણ નહીં પડે, અને આનાથી સાઈડ ઇફેક્ટ પણ દેખાવા નહીં મળે. તો દોસ્તો, ખાસ એ વાત કે અજવાયન એટલે આપણે તેને અજમો કહીએ છીએ,
એટલે એ ધ્યાન રાખવું ખાસ. તો દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અમારો વિડીયો ગમ્યો હોય તો.